धारे तोय शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणगारी ने घर महकावे महक मोटा घर नी वो नक्की आ छोकरी वीणा छे ललिता मासी नी भाणे छे पर मासी तो जणाव्यु हतु ए मुजब ए खूब ज वीक हती એટલી બધી વીક હતી કે ગમે ત્યારે તો પછી આજે મારી તે વર્તી મેં મહેકને મારી એવું બોલી ગઈ એ ત્યાં માસીએ જેલ જતા પહેલા એને બધું કહી તો નથી દીધું ને શું બોલી રહી હતી તું બાર હોલમાં હા તારામાં કઈ અક્કલ છે ચોવીણા આ વાતમાં તું માથું ના મારે ને એ જ સારું છે તારા માટે પણ અને અમારા માટે પણ તું હજી જાણતી નથી પપ્પાજી શુંનું શું કરી શકે છે પણ મેં કર્યું શું મેં કર્યું શું અરે આટ આટલું બોલી ગઈ છે તું બાર હોલમાં ને એમ પૂછે છે મને અત્યારે કે મેં કર્યું શું શિફાલીબેન મને ખરેખર યાદ નથી મહેકને મારી નાખી છે તમે એવું બોલી છે તું પપ્પાજીને શું હું આવું બોલી શિફાલીબેન તમે સાચું કહો છો ને આવી વાતમાં હું ખોટું બોલીશ શિફાલીબેન હું સાચું કહું છું હું એવું નથી બોલી મારા મનમાં તો કંઈ એવું હતું જ નહીં અને મને નથી સમજાતું કે જ્યારે મારા મનમાં આવું કંઈ નહોતું મારા મોડે આવી વાત કઈ રીતે નીકળે જો વેણા તું હમણાં પપ્પાજીથી થોડો ટાઈમ દૂર રહેજો પ્લીઝ શિફાલીબેન મારો વિશ્વાસ કરો હું નથી બોલી વિશ્વાસ કઈ રીતે કરું અને કોના પર કરું અત્યારે મેં તને કહ્યું એટલું કરજે પ્લીઝ શિફાલીબેન મહેક મહેકને તમે મારી નાખી છે હું આવું શું કામ બોલી પણ શું છે આ બધું કાંતિ કાકા આપણને બધાને આટલું બોલી ગયા ઇનફેક્ટ ક્યાંય ના ના રાખ્યા ત્યારે કેમ ચૂપ હતો તું કેમ કઈ ના બોલ્યો તું હા કુનાલ ગુલામ બનીને રહેવું પડશે એટલે બાપ પોતાના સંતાનોને ગુલામ બનાવીને રાખશે એમ કુણાલ તમે જ હતા ને જેમને પપ્પાજીને ધક્કો મારીને આ ઘરની બહાર કાઢ્યા હતા એમના ફોટા પર હાર ચડાવ્યો હતો તો પછી કઈ બોલ્યા કેમ નહીં એક્ઝેક્ટલી મેં તમને યાદ છે જ્યારે કુશલ રડતા રડતા ઘરે આવ્યો હતો એને કહ્યું હતું કે એને ડેડને ઘરની બહાર રસ્તા પર બહુ જ ખરાબ હાલતમાં જોયા મેં તમને પૂછ્યું હતું કે એમને ઘરે પાછા લઈ આવીએ ત્યારે તમે જ હતા જેણે અપોઝ કર્યું હતું ને આજે તમે ચૂપચાપ ઊભા રહીને એ બધું જોતા રહ્યા અરે હા મને બધું જ ખબર છે મને બધું જ યાદ છે પણ હું બોલું તો શું બોલું અને એમ પણ આપણી પાસે કઈ રહ્યું નથી પપ્પાએ બધું જ હડપી લીધું છે અને હર્ષભાઈ હર્ષભાઈની આ સિચ્યુએશનમાં હું શું કરું એ જરા પણ આર્ગ્યુમેન્ટ કરવાના લાયક નથી હા એ બળવો પણ નહીં પોકારી શકે તો શું કરું હું આઈ એમ રિયલી વેરી સોરી અત્યારે આપણી પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી જેમ પપ્પા કહેશે એમ જ કરવું પડશે બસ કોઈ વિકલ્પ નથી એટલે કેમ શું કામ ગુલામ બનીને રહીશું આપણે અરે શું કામ એ જ તો અને આપણે એવું કરીએ પણ શું કામ
પોતાના જ ઘરમાં પોતે ગુલામ બનીને રહેવાનું. સી એમને છે જે લેવું હોય બધું લઈ લે, આપણે આપણે આ ઘર છોડીને જતા રહીએ. સિમ્પલ. જલ્પા, ઘર છોડીને નીકળી જવું એટલું સહેલું નથી. પપ્પાએ આપણી પાસેથી બધું છીનવી લીધું છે ને ક્યાં જશું? હા, શું કરીશું આપણે? વાહ બેટા વાહ, બધા કરતા વધારે સમજદાર તો તું નીકળ્યો. આના સવાલનો જવાબ કોઈ પાસે છે? ક્યાં જશો? શું કરશો? બળવો પોકારવા માટે છે ને કાળજું મજબૂત જોઈએ, કઠણ જોઈએ. પણ અત્યારે તમારે તમારા ભૂખ્યા પેટની ચિંતા કરવાની છે. માથા ઉપર છત રહેશે કે નહીં તમારે એની ચિંતા કરવાની છે. ઓહો, આ ભૂખ્યું પેટ અને તરસ્યું ગળું માણસ પાસે બધું જ કરાવે છે નહીં? અને એટલે જ કહું છું, એટલે ઘરમાંથી નીકળવાનો આઈડિયા ડ્રોપ કરો અને આ ઘરમાં મારા ગુલામ બનવા સિવાય તમારા લોકો પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. રવિ, તો સામાન પેક કર. એટલે? અરે ભાઈ, તને ઘર છોડીને જવાનું નથી કેતો, માત્ર રૂમ ખાલી કરવા માટે કહી રહ્યો છું. કેમ? કમાલ કરો છો તમે લોકો, મારા ઘરમાં રહીને મને સવાલો કરો છો, એમ કેમ ચાલશે? નહીં ચાલ. કુશલ જલ્પા, તમે લોકો પણ રૂમ ખાલી કરો, જાઓ. અમે અમારો રૂમ કેમ ખાલી કરીએ? હું માનું છું કે તું મારી પુત્ર વધુ છે, પણ આ સવાલ પૂછવાનો હક તને પણ નથી. એટલું કહ્યું ને એટલું કરવાનું. ચલો જાઓ જાઓ. હું મારો રૂમ ખાલી નહીં કરું અને તમારો ગુલામ બનીને તો ક્યારે જ નહીં રહું, સમજી ગયા? આજ મને નથી ગમતું. અરે આપણે લોકોને સમજાતું કેમ નથી કે રાવણ જ્યારે યુદ્ધમાં ઉતરે ને ત્યારે બધી તૈયારી સાથે ઉતરતો હોય છે, નહીં કુણાલ? રવિ, મેં તને નાનપણથી મોટો કર્યો છે, છેલ્લી વાર તને એક ચાન્સ આપું છું. તું કઈ પણ ડિસિઝન લે ને એની પહેલા એક વાર તારો મોબાઈલ ચેક કરી લે તો સારું, પછી પાછળથી કહેતો નહીં કે મેં તને કહ્યું નહોતું. હા, અને હા, તમે બધા પણ આ શોર્ટ ફિલ્મ જોઈ શકો છો, પ્લીઝ જોઈ લો. અરે છોડ, ઇસ્ત્રી ખરાબ થઈ જશે, છોડ. આદિ, તમારી પાસે ક્યાંથી આવ્યો અને આ શું કર્યું આદિ સાથે? હે, એને તો મહેક ભાભી એ મારાથી દૂર રાખ્યો હતો ને, પણ મેં શોધી કાઢ્યો. પહેલા ખાલી મહેકને ખબર હતી કે આદિત્ય ક્યાં છે, પણ મહેક તો હવે રહી નથી ને, એ તો ગઈ ગઈ ઉપર. હવે આદિત્ય ક્યાં છે એની માત્ર ને માત્ર ખબર ખાલી મને જ, અને એટલે જ તમને કહું છું કે હું જે પણ કઈ કહું ને એ ચૂપચાપ કર્યા કર. બાકી મારા માણસો તો મારા કયામાં જ છે, અને તું મારી વાત નહીં માને ને રવિ, મારા માણસો તો મારી વાત માનશે. તમે ગુસ્સો આવે છે ને, પણ તું કઈ નહીં કરી શકે બકા.
તારી આ બધી જે ઉર્જા છે ને એ રૂમ ખાલી કરવામાં લગાડ. જા અને તમે લોકો હવે આટલામાં માની જાઓ તો સારું, એ તો બીજો પરચો બતાવું. હા બતાવું કે નીકળ. પપ્પાજી શું કરવા માંગો છો તમે આ બધું અને કેમ? અમે લોકો તમને અમારા વડીલ માનીએ છીએ, તો પછી આવું કેમ કરી રહ્યા છો સાવ અમારી સાથે? વડીલ એમ કરે, કોઈ પણ સંતાનો પોતાના વડીલને ધક્કો મારીને ઘરની બહાર ન કાઢી મૂકે. જીવતા જીવત તમે લોકોએ મારા ફોટા ઉપર હાર લગાડી દીધો. છેલ્લા મહિનાઓથી એ વડીલ જીવે છે કે નથી જીવતા એની પણ તમને પડી નહોતી, તો હવે અત્યારે આ વડીલને પણ તમારી નથી પડી. એટલે મહેરબાની કરીને આ બધો મેલોડ્રામા બંધ કર, અને હું કહું છું ને એટલું કર, મારે કુણાલ સાથે એકલામાં વાત કરવી છે. ગેટ આઉટ. મને એક વાત કે હમણાં જે બહાર હોલમાં પેલી જે છોકરી હતી જે બહેકના ખૂનનો આરોપ એને મારા ઉપર લગાડ્યો એ કોણ હતી? વીણા. વીણા નામ છે એનું. વીણા? કોણ વીણા? એકચ્યુઅલી હર્ષભાઈની કારથી એક એક્સિડન્ટ થયો હતો, અમર નામ હતું એનું. અને પછી અચ્છા, એટલે વીણા મરવાની હતી એમ, એના હૃદયમાં કાણું છે એટલે એ મરવાની હતી. નહીં, અત્યારે એને જોઈને મને એવું લાગતું નથી એ ઠીક છે હવે, અને હવે નહીં મરે. હૃદયનું કાણું પુરાઈ ગયું? ના, મહેક ભાભીનું હાર્ટ એનામાં ટ્રાન્સપ્લાન્ટ થયું છે. મહેકનું હૃદય વીણામાં? હા. એક મિનિટ કુણાલ, મહેકના મૃત્યુ પછી વીણાની માસી વીણાને મળી હતી? એ લોકો બંને વચ્ચે કંઈ વાર્તાલાપ થયો હતો કે કંઈ વાત થઈ હતી? મને કંઈ જ ખબર નથી. જો મહેક બાબી હોસ્પિટલમાં હતા એના 15 દિવસ પહેલાથી વીણા હોસ્પિટલમાં હતી, અને અમારે એવી કોઈ ખાસ વાત થઈ જ નથી. અને પછી વીણાનું ટ્રાન્સપ્લાન્ટ થયું અને ને બંધ પડવાવાળી વીણા ફરીથી વાગવા માંડી. વીણા વિચારી વિચારીને થાકી, પણ એ જે બહાર કહ્યું એ કેમ કહ્યું મને સમજાતું નથી. મહેકનું હૃદય વીણામાં છે? આ બધું ક્યારે બન્યું? આ બધું બન્યું હોય તો વીણા મારા માટે ખતરનાક સાબિત થશે. મારા રસ્તામાં આવશે મહેકની છે. હું તો કાંતિ કાકાને ઓળખતી પણ નથી, અને જેમને ઓળખતી નથી એમના પર આવા આક્ષેપો હું કઈ રીતે મૂકી શકું? વીણાની માસીએ વીણાને કંઈ જણાવ્યું નથી,
તો વીણા એ મહેકના મૃત્યુનો આરોપ મારી પર શું કામ મૂક્યો? ક્યાંક એવું તો નથી ને કે બધાની સામે એને ટૂપકો માર્યો હોય? બિચારે ઘરમાં દાખલ થવાના હતા ત્યારથી મને કેમ અજુકતું લાગ્યા કરતું તું? અને સૌથી મહત્વની વાત, મારામાં આટલી બધી તાકાત આવી ક્યાંથી? હું તો જરાક કામ કરતી હતી ને મારા ધબકારા વધી જતા હતા, થાકી જતી હતી. આવી હાલતમાં અચાનક ધડાધડ દાદરા ચડીને ધાબે પહોંચી ગઈ. આટલું થયા પછી પણ ન તો મારા ધબકારા ઉપર કઈ અસર થઈ, ન તો મને હાંફ ચડી. ક્યાંક આ બધું મારી અંદર રહેલા બહેનના હૃદયને લીધે તો નથી થઈ રહ્યું? ક્યાંક વીણાની અંદર જે મહેકનું હૃદય છે એ તો એની પાસેથી આ બધું નહીં કરાવતું હોય ને? આવું થઈ શકે? મમ્મી ક્યાં જતા રહ્યા તમે બંને? તમારા બંનેની ખૂબ ખોટ વર્તાય છે. શિફાલીબેન, હું કઈ મદદ કરું? ના વીણા, એની કઈ જ જરૂર નથી. તું જઈને આરામ કર, હું બધું જ કરી લઈશ. શું કરી લેશો? મનને શાંત. આની પર નજર તો રાખવી જ પડશે. ક્યાંક આગળ જતા વીણા આ લોકોના તાળા મારેલા નસીબની ચાવી ન બની જાય. હું જાણું છું અને માનું પણ છું કે મહેકબેન તમારા ખાસ મિત્ર હતા ને તમને જ્યારે મન થાય ત્યારે મારી સાથે વાત કરી શકો છો. ખાસ નહીં પણ મિત્ર તરીકે તો કરી જ શકો છો ને. બોલો, શું થયું? મન હળવું થશે. શિફાલીબેન, એક વાત પૂછું. આ તમારા સસરા કાંતિભાઈ એ જીવતા હતા તો પણ એમના ફોટો પર હાર કેમ ચડાવ્યો છે? અને આ ઘરના વડીલ છે તો બધા સાથે આટલી આટલી નિર્દયતાથી કેમ વર્તે છે? શિફાલી, શું કરે? અપા મારે છે,
તમારું ઘર બનાવ છે જમવાનું બની ગયું છે શું જમવાનું બની ગયું છે કોને પૂછીને બનાવ્યું જમવાનું તે હા હવે આજથી હું કહીશ ને એટલું જ જમવાનું બનશે અને એ જ જમવાનું બનશે મને પૂછ્યા વગર આ ઘરમાં કઈ જ નહીં થાય સમજી સમજી વીણા વીણા શું થાય છે તને ઠીક છે ને તારી તબિયત વીણા બોલ શું થાય છે ખબર નહીં છાતીમાં દુખે છે હું એક કામ કરું છું હું ડોક્ટરને ફોન કરું છું તું અહીંયા જ રહેજે હા જરૂર નથી ઠીક થઈ જશે